ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಕಥಾವಾರ್ತಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವತಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪೂರ್ಣವಮು ತರಂಗ 26ಮು ಜಿಂಜರಗಾಮನಿ ಭಾಗೋಳಮಾ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಜೇಠಾಭಾಯಿ ನಾಮೆ ಅಗ್ರಣಿ ವೈಷ್ಣವ ಭಕ್ತ ಶ್ರೀಮಂತ ಶೇಠ ಛೇನಿ ಸಾಥೆ ಸಂವಾದ ಕರಿ ರಹ್ಯಾ ಛೆ. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಅದ್ಭುತ ನೋಂಧ ಲೇ ಛೆ. ಶ್ರೀಹರಿವರ ಸೋರಿ ತತೆಹಿ ಸುನೆ ಸಬ ಏಕ ಚೇತ್. ಶ್ರೀ ಹರಿವರ ಸೋರೆ ತತೆಹಿ ಸುನೆ ಸಬ ಏಕ ಚೇತ್. ಬೋಲತ ಭಯೆ ಅಮೃತ ಬೇ ನಹಿ ಭಕ್ತ ಪ್ರತಿ ಕರಿ ಪ್ರೀತ್. ಶ್ರೀ ಹರಿವರೇ ಉಪ್ಪರ ಕಹೆವಾಯಲಿ ವಾತ್ ಜೇಠಾ ಶೆಟ್ಟನೆ ಮುಖೇಥಿ ಏಕಾಗ್ರ ಚಿತ್ತಥಿ ಸಾಂಭಳಿ ಪಚಿ ಭಕ್ತೊ ಪ್ರತ್ಯೆ ಪ್ರೇಮ ಕರಿನೆ ಅಮೃತಮಯ ವಚನ ಬೋಲ್ಯಾ. ವ್ಯಾಸ ಸಮನ ಸಮರ್ಥ ಕೋವು ಆಚಾರ್ಯ ಭಯೇ ಅಪಾರ್ ಹೋವಹಿ ಜೋ ಅಪಾರ ಸಬ ಗಿನತನ ಆವತ ಪಾರ್. ಅತ್ಯಾರ ಸುಧಿಮಾ ಅಪಾರ ಆಚಾರ್ಯೋ ಥಯಾ ಛೆ. અને હવે પછી પણ ગણી ન શકાય એટલા અનંત આચાર્યો થશે, પણ તેમાં વ્યાસ મુનિ જેવા કોઈ સમર્થ થયા નથી. વચનામૃતમાં પણ મહારાજ એમ કહે, વ્યાસજીના વચનને વિશે અમને પ્રતીતિ છે. સૌએ પોતાના મનમાં ગંભીર રીતે વિચાર કરીને વ્યાસના મતને અનુસારે પોતાના સંપ્રદાયના અલગ અલગ મંતવ્યો પ્રવર્તાવ્યા છે. જે વ્યાસના વચનને અનુસારે ચાલે છે તે માનવાને યોગ્ય છે, પણ તે સિવાયના મતનો અમને ભાર પડતો નથી. તે બધા તો કલ્પિત સંપ્રદાયો છે. વચનામૃતમાં વેદાંતિ આવે છે, મહારાજની સાથે શાસ્ત્રાર્થ થાય છે, ત્યારે પણ મહારાજ એમ કહે છે, વ્યાસજીના વચનનું પ્રમાણ આપો તો અમે માનીએ. આપણા જીવનમાં આ ભગવાનની વાત બરાબર પાક્કી કરવા જેવી છે. ઘણી વાર કહું છું, દુર્યોધન આજ્ઞાંકિત હતો અને અર્જુન પણ મહા આજ્ઞાંકિત હતા. દુર્યોધનમાં એવો સ્વભાવ હતો કે પૂછ્યા વગર કશું કરે નહીં. અર્જુનનો પણ સ્વભાવ એવો હતો, પૂછ્યા વગર કશું કરે નહીં. સવાલ એટલો જ હતો, અર્જુન શ્રી કૃષ્ણની સલાહ લેતાને ચાલતા, દુર્યોધન શકુનિની સલાહ લેતાને ચાલતા. તો પરિણામ શું આવ્યું? કૌરવોનો સર્વનાશ થયો અને પાંડવોનો સર્વ વિકાસ થયો. એટલી વિચિત્ર માયા છે. જીવ ભગવાનને, ભગવાનના એકાંતિક સત્પુરુષને છોડીને
જગતના મતવાદીઓ મતપંથીઓ એને જ્યારે માનતો એને જ્યારે સાંભળતો એની જ્યારે વાતો સ્વીકારતો થાય ને ત્યારે એનો વિનાશ અવશ્ય થાય છે. અમે નાના હતા ને ત્યારે ગુરુજી વારંવાર કહેતા, તમે બધું વાંચજો, બાઇબલની વાત હોય કુરાનની વાત હોય એ વાત વચનામૃતને મળતી આવે તો માનવી, વચનામૃતને મળતી ન આવે તો તુરંત એને પડતી મેળવી. ગુરુજી વારંવાર કહેતા શબ્દ છે તો જંગલ છે, શું છે? જંગલમાં જેમ માણસ ભટકી પડે ને એમાં શાસ્ત્રના શબ્દમાં ભટકી પડે. યોગ વાસિષ્ઠ નામના ગ્રંથમાં મહર્ષિ વશિષ્ઠ ભગવાન રામને કહે છે કોણ કોણ નાસ્તિક બને, એમાં લખ્યું અતિ વાંચનાર વ્યક્તિ નાસ્તિક બને છે. વિચાર્યા વિના જો વધારે પડતું વાંચન કરે ને એ નાસ્તિક બની જાય. અમારે સંતોએ પણ બહુ ધ્યાન રાખવું પડે, તમારે પણ બહુ ધ્યાન રાખવું પડે. શુષ્ક વેદાંતિના નાસ્તિકના શબ્દો સાંભળો તો પણ નાસ્તિક થઈ જાઓ. અત્યારે યુટ્યુબ, હવે વાંચનારા નથી પણ યુટ્યુબ ખોલીને બેસી જાય, ગમે તે મહારાજ, ગમે તે બાબા, ગમે તે કલાકાર ખોલીને બેસી જાય અને ઘરમાં થોડું ગમતું થઈ જાય, કોણ છે, કેવું જીવન છે, કેવું વર્તન છે એની ઝાકમ ઝોળમાં એવાન જાય જાય. અત્યારે બહુ દાખલાઓ બને છે. જેની વાણી અને જેનું વર્તન આ બંનેને તમે પૂરેપૂરા જાણો છો એવા સંતને સાંભળવા જોઈએ, ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. કેવા કેવા બાબાઓને પકડી લાવે છે, દુનિયાનો મોટામાં મોટો કચરો યુટ્યુબમાં ઠલવાય છે અત્યારે. દાદા જો વિવેકથી વાપરીએ તો બચીએ, અને વિવેક થોડો પણ ચૂકી જાય ને માણસ તો સીધો નરકના દરવાજે જઈને ઊભો રહે. કહેવા એ માગું છું, જૂના સમયમાં શાસ્ત્રો હતા, હવે શાસ્ત્રનો અભ્યાસ કળિયુગના પ્રભાવે ટેકનોલોજીના પ્રભાવે ઓછો થઈ રહ્યો છે. યુટ્યુબ, ઓનલાઈન કથા વાર્તા આ બધું વધી રહ્યું છે, ત્યારે આપણે સાવધાન બનીએ જેનું વર્તન અને જેની વાણી આપણે પૂરેપૂરી જાણીએ છીએ ને એવા સંત કે એવા ભક્ત એનો સમાગમ કરીએ, એને સાંભળીએ, પરિણામ શું આવશે? એવા સદગુણ આપણામાં આવશે. મહારાજની આખી વાત ધ્યાનથી સાંભળજો. એ જો જો જીવ કહાવત જેતને, જો જો જીવ કહાવત જેતને, ભૂમિ આધાર હે સબકે તેતને, ભૂમિ આધાર હે સબકે તેતને, ભૂમિ આધાર બિન નજરન આવે, ભૂમિ આધાર બિનુ નજરેન આવે, એસે વ્યાસ કે વચન કહાવે, એસે વ્યાસ કે વચન કહાવે. કોઈ પણ જીવ પ્રાણી માત્ર છે, તેનો આધાર તો ભૂમિ છે. પૃથ્વી ન હોય દાદા તો આપણે કોઈ બેસી શકીએ? કોઈ ઊભા રહી શકીએ? કોઈ ટકી શકીએ? અત્યારે દાદા ક્યાં બેઠા છો તો કે ખુરચી ઉપર. ખુરચી ક્યાં છે તો કે મંદિરમાં. પણ મંદિર ક્યાં છે? છેલ્લે તો બધાનો આધાર કોણ છે? પૃથ્વી છે. કોઈ પણ જીવ પ્રાણી માત્ર છે, તેનો આધાર ભૂમિ છે. તે વિના કોઈ આધાર છે જ નહીં. તેમ બધા સંપ્રદાયનો આધાર વ્યાસજીના વચન છે. જેને જેવા જોઈએ તેવા વચન વ્યાસના ગ્રંથમાંથી મળી રહે છે. વ્યાસ મુનિએ ભગવાનને ચિંતામણી જેવા જાણીને ઘણા હેતથી પોતાના હૃદયમાં રાખ્યા. આમ તો કળિયુગના લોકો ભટકી ન જાય એટલા માટે ભગવાન પોતે એક મહાપુરુષના રૂપમાં પ્રગટ થાય એનું જ નામ વ્યાસ. બોરડીના જંગલમાં એમનો જન્મ થયો એટલા માટે એમનું મૂળ નામ હતું બાદરાયણી. શું નામ હતું? બાદરાયણી. પિતા એમના પરાશર હતા એટલે એમનું નામ પડ્યું પારાશર્ય. પરાશર મુનિના પુત્ર બદ્રી જંગલમાં જન્મ્યા હોવાથી બાદરાયણી. અને વેદોનો એમણે વિસ્તાર કર્યો, ચાર વિભાગ કર્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
વ્યાસ એટલે વિસ્તાર કરનારા, એટલા માટે એમનું નામ પડ્યું વ્યાસજી. મૂળ એમનું નામ હતું બાદરાયણી. વેદ જેવા ગહન ગ્રંથોનો વિસ્તાર કર્યો એટલા માટે વેદ વ્યાસ કહેવાયા. આ શાસ્ત્રોની ગહન વાતોને પ્રગટાવે, પ્રગટ કરે એટલા માટે વક્તાનું પણ શું નામ પડ્યું? વ્યાસ. અને આ વક્તાની પીઠને પણ શું કહેવાય? વ્યાસપીઠ. ગુજરાતીના ખૂબ સારા સાહિત્યકાર ધીરેન્દ્રભાઈ રેલિયા, એમનું પુસ્તક છે વ્યાસપીઠ. હવે તો વાંચનારાએ ક્યાં છે ને સાંભળનારાએ ક્યાં છે, પણ એવી માર્મિક એમણે વાતો કરી છે, એટલી માર્મિક. આ પૃથ્વી ઉપરની અમુક સંસ્થાઓ જો સલામત બચી જાય ને, એક માતૃ સંસ્થા, ગીતાજીમાં અર્જુને ચિંતા કરી સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણ શંકર પ્રભુ, આ યુદ્ધ થાય એની મને ચિંતા નથી. તો શેની ચિંતા છે અર્જુન તને? યુદ્ધ થશે, નરવીર પુરુષો સુરવીર પુરુષો જે સમાજના રક્ષક છે ને એવા ક્ષત્રિય પુરુષો એ મરાશે, પછી અધમ પુરુષો હશે એનું જોર વધશે, પછી સન્નારીઓનું અપહરણ થશે, પછી એ ઉત્તમ કુળની સ્ત્રીઓ થકી અધમ કુળના પુરુષો થકી જે સંતાનો જન્મશે ને એના રૂપમાં ને ગુણમાં વૈપરીત્ય હશે. ઉપરનો દેખાવ જુદો હશે અને અંદરના સંસ્કાર જુદા હશે, એનાથી સમાજને સૌથી મોટું નુકસાન થશે. કોણે ચિંતા કરી? ગીતાજીમાં અર્જુને, સૌથી પહેલો અધ્યાય. એક માતૃ સંસ્થા સલામત રહે, બીજી સંત સંસ્થા, સાધુઓ ત્યાગીઓ પેસેન્જર હોય, ઝોલું ખાઈ ચાલી જાય, બીમાર હોય ચાલી જાય, અશક્તિ હોય ચાલી જાય, અજ્ઞાની હોય ચાલી જાય, પણ પાયલોટ ઝોલું ખાય તો? પાયલોટ બીમાર હોય તો દાદા? પાયલોટ અજ્ઞાની હોય, ક્યાં જવું એને ખબર જ ના હોય, પ્લેનમાં ચડી ગયો હોય તો શું થાય? આપણને ક્યાં લઈ જાય બધાને? સમજો છો ને તમે? એમ સંતો છે એ કેવા છે? સમાજના પાયલોટ છે. કોઈ પણ સમાજનો વડીલ વ્યક્તિ છે ને એ સમાજનો પાયલોટ છે. કોઈ ઘરના પાયલોટ છે, કોઈ પરિવારના પાયલોટ છે, કોઈ મંડળના પાયલોટ છે. એટલા માટે આપણે બધાએ ભગવાન શ્રીહરિની આ નાની વાત હંમેશા યાદ રાખવાની, એક આપણા જીવનમાં ગાંઠ વાળી લઈએ. મહારાજ અને ગુરુજીની જે વાત છે એ વાતને આપણે ખીલ્લો કરીને રાખીએ, આપણા જીવનમાં દ્રઢ કરીને રાખીએ, બીજી બધી વાતો એની સાથે જોડીએ. જોડાય તો સાચી, ન જોડાય તો કાચી. વ્યાસજીએ જે જે વાતો કરી છે એ બધી વાત હવે શ્રીજી મહારાજ વિસ્તારથી કહી રહ્યા છે. તેમણે ગ્રંથમાં જે શબ્દો લખ્યા છે તેમાં કોઈ પણ શબ્દ નિરુપયોગી નથી. લોકો તો અનંત પ્રકારની રૂચિવાળા હોય એટલે તેમની રૂચિ પ્રમાણે ગ્રંથમાં શબ્દો લખ્યા હોય. જેનામાં વ્યાસના જેવું સામર્થ્ય હોય તેને વ્યાસ મુનિનો મહિમા સમજાય. અલ્પબુદ્ધિવાળા લોકો હોય છે તે તો વ્યાસના વચનોમાં દોષ દેખે છે, પણ વ્યાસના વચનના પ્રમાણ સિવાય સંતોષ થતો નથી. જેની બુદ્ધિ આકાશના સમાન વ્યાપક હોય તે વ્યાસની ગતિને સમજી શકે છે. જો વ્યાસનો અવતાર થયો જ ન હોત તો કોઈને મોક્ષનું જ્ઞાન થાત જ નહીં. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. ભગવાન વ્યાસ આ પૃથ્વી પર પ્રગટ થયા અને એમણે જ્ઞાનની એવી જ્યોત પ્રગટાવી, એ જ્ઞાનની જ્યોતમાં જે કોઈ આવે એને શુદ્ધ સંપ્રદાયનું, સત્યનું, ભગવાનનું, આત્યંતિક કલ્યાણનું જ્ઞાન થાય. એટલા માટે મહારાજનું એક નામ હતું વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. વૈદિક પરંપરાનો ક્રમ છે, વૈદિક પરંપરા પ્રમાણે જેણે પોતાના મત એટલે કે સંપ્રદાયની સ્થાપના કરવી હોય તેણે ફરજિયાત એક ઉપનિષદનું, એક વ્યાસસૂત્રનું અને ગીતાજીનું ભાષ્ય રચવું પડે. આ ત્રણ ભાષ્ય વૈદિક સિદ્ધાંત પ્રમાણે રચવામાં આવે અને વિદ્વાનો દ્વારા માન્ય થાય ત્યારે જ એનો સંપ્રદાય વૈદિક ગણાય. શ્રીજી મહારાજે પણ
મુક્તાનંદ સ્વામી પાસે અને ગોપાળાનંદ સ્વામી પાસે વ્યાસસૂત્રનું ભાષ્ય અને ઉપનિષદનું ભાષ્ય કરાવ્યું. વ્યાસ મુનિએ ગ્રંથમાં જે કંઈ લખ્યું છે તેના અર્થ અને પ્રયોજનને સામાન્ય મનુષ્ય સમજી શકતો નથી. તેમણે કામમાં ન આવે એવું એક પણ વચન લખ્યું નથી. વ્યાસ મુનિના જેટલા વચન છે તેમાં એક પણ વચન નિરર્થક જ નથી. કામ પરક જે વ્યાસના વચન છે તે તો તેમણે અંતર્યામીપણે કરીને લખ્યા છે. તેમના વચન તો ચિંતામણી જેવા છે. તેઓ અનુપમ અને વિશાળ બુદ્ધિશાળી હતા. બીજા જે જે આચાર્ય થયા છે તેમણે વ્યાસ મુનિના વચનોને આધારે પોતાનો મત અલગ અલગ ચલાવ્યો છે અને બીજાના મતને તો ચોરના જેવા અપ્રામાણિક કરી દીધા છે. પોતે તો સાહુકારી બતાવીને પોતાનો એક પણ દોષ સ્વીકારતા નથી અને બીજાને તો ચોરના જેવા અપરાધી કહીને તેમાં અપાર દોષ દેખે છે. કોણ? બીજા જે મતવાદીઓ થયા એ અપ્રામાણિક હતા. પોતાના મતને સાચો ઠરાવવા માટે બધાના મતને ખોટા ઠરાવ્યા. મહારાજ કે આ બધા મતવાદીઓ છે, મિથ્યા છે. એક સાચા આચાર્ય વ્યાસ છે અને વ્યાસના વચને જે ચાલનારા બીજા આચાર્યો છે એ સત્ય છે. શબ્દ તો એક વિકટ મોહ જાળ છે. જેવો શબ્દ માણસ સાંભળે ને એવું એનું ચિત્ત થઈ જાય. આપણે ત્યાં જૂની વાર્તા છે કે બ્રાહ્મણ એને દક્ષિણામાં કોઈએ ગાયની સરસ મજાની વાછડી આપી. બ્રાહ્મણ એ વાછડીને તેડીને ચાલ્યો જતો હતો. એમાં ચોરોની નજર પડી. ચોરોને એમ થયું કે આ બ્રાહ્મણ પાસે પડાવી લેવા જેવી છે. ભોળો બ્રાહ્મણ, ચોરો અલગ અલગ જગ્યાએ ઊભા રહી ગયા. અરે ભૂદેવ, આ શું, આ વાઘને લઈને ક્યાં જાઓ છો? ભૂદેવ કે વાઘ છે, ગાય છે, દેખાતું નથી, જા જા. થોડા આગળ ગયા એટલે બીજો માણસ મળ્યો. એણે પણ શું કહ્યું? અરે ગુરદાદા, આ શું, આ તો વાઘનું બચ્ચું, તમે ક્યાં તેડ્યું છે? ફરી બ્રાહ્મણ ખીજાય. ત્રીજો માણસ મળ્યો. હવે ગુરદાદાના મનમાં શું થવા લાગ્યું? એટલા માટે શાસ્ત્ર એમ કહે છે, કેવું સરસ નીતિમાં લખ્યું, બળદ આવતો હોય ને એનાથી 10 ફૂટ દૂર રહેવું, ઘોડો આવતો હોય ને એનાથી 50 ફૂટ દૂર રહેવું, હાથથી આવતો હોય ને તેનાથી 100 ફૂટ દૂર રહેવું, અને દુર્જન આવતો હોય ને તેનાથી 1000 ફૂટ દૂર રહેવું. કારણ કે એની હવા પણ જો અડી જાય ને તો પણ વિનાશ થાય. એનો શબ્દ કાને પડી જાય ને તો પણ માણસના કાળજાને બદલી નાખે. સત્સંગની કેટલી બધી એવી કથાઓ. કારિયાણી ગામના વસતા ખાચર, કેવા મોટા એકાંતિક હરિભક્ત, શ્રીજી મહારાજના 4 હાથ માથા ઉપર વચનામૃતના પાને પાને લખાયા આવા હરિભક્ત. પણ જીવા ખાચર સાથે મિત્રતા. જીવા ખાચર અતિમાની હતા, માનભંગ થયો, મહારાજનો દ્રોહ કરવા તૈયાર થયા. આપણે જાણીએ છીએ કથા ઘણી બધી. એવામાં વસ્તા બાપુ દર્શન કરવા ગઢપુર આવે. જીવા ખાચરે કહ્યું કે વસ્તા ભાઈ, દર્શન કરી આવો પણ રાત વાસો આપણે ત્યાં કરવાનો છે. હા, મોટી ડેલી આવજો પાછા, હા, વાળું જોડે કરીશું, રાતવાસો જોડે કરીશું. મહારાજે કેટલા સમજાવ્યા, સાગરમાં એટલી વિસ્તારથી વાત છે. વસ્તા બાપુ ન માની શક્યા અને ગયા. વસ્તા ખાચર જેવા હરિભક્ત એક જ રાત જીવા ખાચરનો પ્રસંગ કરે, સોનીના 100 અને લુહારનો 1. ક્યારેય પણ માયાના પાવરને અંડર એસ્ટિમેટ ન કરાય. કુસંગનો પાવર જે છે ને એ સત્સંગના પાવર કરતાં કરોડ ગણો વધારે તાકાતવાળો છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કુસંગીનો સંગ કોઈ પણ રીતે ના કરવો. આપણને લાગે દુષ્ટ છે, ભગવાન અને સંતનો દ્રોહ કરનારો છે, એની નિંદા કરનારો છે, એની વાત ક્યારેય પણ ન સાંભળીએ. એનાથી 1000 ગાઉ દૂર રહીએ. બળદ એક શિંગડું મારશે ને તો સારા થશો. કેવું સરસ લખ્યું, સકટમ 10 હસ્તેન, બળદ આવતો હોય તો 10 ફૂટ દૂર રહેવું, ઘોડો આવતો હોય તો 50 ફૂટ, હાથી આવતો હોય તો 100 ફૂટ, અને દુર્જન આવતો હોય તો 1000 ફૂટ.
એનો પવન પણ અડી જાય ને તો પણ કલ્યાણ બગાડી નાખે, એનો એકાદ શબ્દ કાને પડી જાય ને તો પણ કલ્યાણ બગાડી નાખે. શબ્દ તો વિકટ મોહજાળ છે, તેમાં આંધળો કંઈ દેખી શકતો નથી, અર્થાત તેમાં અજ્ઞાનીને કંઈ ખબર પડતી નથી. શબ્દોની જાળમાં ફસાઈ જાય છે, પછી તેમાં સુખ માને છે, જેનાથી જીવમાં જ્યારે શાંતિ થાય છે ત્યારે તેમાં તે દોષ જોતો નથી અને તે જીવ એના જેવો થઈ જાય છે, ત્યારે બીજાનો અતિ દ્રઢ તેને અભાવ આવે છે. જેવા શબ્દને સાંભળે છે જીવ પોતે પણ તેવો થઈ જાય છે. શબ્દની આ બહુ મોટી તાકાત છે. આપણા જીવનમાં સૌથી વધારે વધારે તાકાત હોય ને તો શબ્દની. કઈ તાકાત છે? હવે તો ખબર છે, અલ્ટ્રાસાઉન્ડ સર્જરી કહેવાય છે, અલ્ટ્રાસાઉન્ડ સર્જરી. એકલા સાઉન્ડના જોર ઉપરથી, સાઉન્ડના વેવ્સના આધારે સર્જરી પણ થઈ શકે છે દાદા. શબ્દ અત્યંત બળવાન છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, સૌથી બળવાન આકાશ તત્વ અને આકાશનો અંશ છે, આકાશની તન્માત્રા છે શબ્દ. આ પૃથ્વી ઉપર સૌથી વધારે વધારે તાકાતવાળી વસ્તુ હોય તો કયું છે? શબ્દ તત્વ. કયું તત્વ દાદા? એટલા માટે લખ્યું કોઈએ કે શસ્ત્રથી વાગેલા ઘા છે ને એ તો રૂજાય છે, પણ શબ્દથી મારેલા ઘા છે ને એ રૂજાતા નથી. એટલો પ્રસન્ન માણસ હોય, એટલો મસ્ત માણસ હોય, તાજો ખીલેલા ફૂલ જેવો માણસ હોય, પણ એક બે શબ્દ જો તીખા બાણ જેવા મારી દો ને તો વગર શસ્ત્રે, વગર આઘાતે માણસ મરી જાય છે. જુઓ છો ને તમે, જેનાથી જીવમાં જ્યારે શાંતિ થાય છે ત્યારે તેમાં તે દોષ જોતો જ નથી અને જીવ એના જેવો થઈ જાય છે, ત્યારે બીજાનો અતિ દ્રઢ તેને અભાવ આવે છે. એક દ્રષ્ટાંત છે, સાંભળજો. જેમ કે આ જગતમાં મનુષ્યને માતા અને પિતાના જેવો બીજો કોઈ હિતનો કરનારો નથી. વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો માણસનું વધારે વધારે હિત કોણ ઈચ્છે? મા બાપ. છતાં પણ જ્યારે યુવાન પુત્રને પત્ની મળે છે, તેનાથી તેને શાંતિ દેખાય છે, ત્યારે તે પુરુષ તેની પત્નીના જેવો થઈ જાય છે, એટલે કે પત્ની જેવા વિચારો થઈ જાય છે, એટલે પત્ની પોતાના પતિના મગજમાં તેના હિતકર એવા માતા પિતાને પણ શત્રુ કરતાં વધારે દુઃખદાયી બતાવી દે છે અને પુરુષ માની પણ લે છે. આજે બે હરિભક્તો મળવા આવ્યા હતા, વાત કરતા હતા. સ્વામી, સગી બેન વિદેશમાં આવી, અમે કેટલી આજીજી કરી, 12 વર્ષ સુધી આજીજી કરી, અમને બોલાવો, સગા ભાઈને ન બોલાવ્યો, બીજી નાની બેન હતી એને ન બોલાવી, ભાણાને બોલાવવાનું કહ્યું, ભાણાને ન બોલાવ્યો, અને આમ તમે જુઓ તો આખું લશ્કર ઊભું કર્યું. કયું? એના પક્ષમાં જેટલા હતા બરાબર, એ આખું કુટુંબ, એના સાસુ, એના સસરા, સગા બાપ નહીં, સગા ભાઈ નહીં, સગી બેન નહીં. કળિયુગના પ્રભાવમાં આ બધું વિચિત્રપણું થવાનું હજી તો બહુ ઓછું છે. હજી તો કળિયુગનું મૂળ રૂપ જ્યારે આવશે ને આપણે જોઈ પણ નહીં શકીએ. ભાગવતજીમાં લખ્યું, શ્યાલકો બુદ્ધિદાયક, કળિયુગમાં ભાઈને સલાહની જરૂર પડશે, સગા ભાઈને નહીં પૂછે, શાળાને પૂછશે. કોને? ને અમેરિકામાં પણ તમને ખબર છે, સગા ભાઈની ફાઇલ નથી થતી, પેલા કોની ફાઇલ થાય? વિચિત્રપણું છે. શબ્દની તાકાત એવી છે, માતા પિતા હિતકર હોવા છતાં પત્ની મળ્યા પછી પત્નીના શબ્દો સાંભળીને પત્ની જેવા વિચાર થઈ જાય અને અતિ હિતકર એવા માતા પિતા પણ શત્રુ લાગે. અરે માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, બદલી ગયો એ પરણીને, બદલે ગયો એ પરણીને યૌવન મળ્યા પછે, માનવ નડે છે માનવીને અરે મોટો થયા પછી. સમજવા જેવી વાત છે, સાચા ભગવાન છે છતાં અસત્ય એવા વ્યક્તિનો સંગ થાય ત્યારે સત્ય એવા પરમાત્મા, સત્ય એવા સંત,
એ પણ એને ખોટા લાગે. નાવલી ગામ એની ભાગોળમાં નીલકંઠ વર્ણી પધાર્યા છે. શબ્દની કેટલી મોટી તાકાત છે, સંઘની કેટલી મોટી અસર છે, સાંભળજો. નાવલી ગામની ભાગોળમાં નીલકંઠ વર્ણી પધાર્યા છે. એક હરિભક્ત મુમુક્ષુ દર્શન કરવા આવે, મહારાજને દૂધ અને રોટલો જમાડે, પોતાના ઘરમાં પધરામણી કરવા માટે પ્રાર્થના કરે. નીલકંઠ પ્રભુ અતિ રાજી થયા, ગામમાં જવાની ના પાડી. પરંતુ આ મુમુક્ષુની શ્રદ્ધાને ભાવના જોઈ કહ્યું, તારે જે જોઈએ તે માગી લે. એની આંખમાં આંસુ આવી ગયા. બાળ બ્રહ્મચારીજી, ભગવાનનું આપેલું બધું સુખ છે, એક શેર માટીની ખોટ છે, એટલે કે દીકરો નથી. નીલકંઠ વર્ણીએ કૃપા કરીને કહ્યું કે જાઓ, અમારા અક્ષરધામમાંથી એક મુક્તને તમારા ઘરે મોકલશું. આવા મોટા આશીર્વાદ આપ્યા. શું કહ્યું? અમારા અક્ષરધામમાંથી એક મુક્તને તમારા ઘરે મોકલશું. ભગવાનના આશીર્વાદ. એના ઘરે દીકરાનો જન્મ થયો, મહાતેજસ્વી, મહાપ્રતાપી. પણ એ દીકરાને એક નાસ્તિક નિરાકારી વ્યક્તિનો સંગ થયો. ભગવાનને માને જ નહીં, ભગવાનના આકારને સ્વીકારે જ નહીં. હમણાં થોડા દિવસ પહેલા એક હરિભક્ત આવ્યા હતા આપણા નિજરસીના. એ કહેતા હતા કે સ્વામી, અમારી કંપનીમાં એટલો નાસ્તિક અને નફટ માણસ છે. અમે જમવા ભેગા થઈએ, બપોરનો સમય હોય એટલે બધા કંઈક સારી વાત કરતા હોય, પણ આ માણસ ભગવાનની એવી નિંદા કરે, એવી નિંદા કરે. કોણે જોયા ભગવાન? આ બધું ધતિંગ છે. ઘણા લોકો ભગવાનની પાછળ એવા પડી ગયા હોય, આવા નાસ્તિક માણસના સંગે કરીને અક્ષરધામમાંથી આવેલા મુક્ત એ પણ નિરાકારવાદી મહાનાસ્તિક બની ગયા. શ્રીજી મહારાજ વડતાલમાં આવ્યા, મહારાજને સમાચાર મળ્યા કે બાજુના ગામમાં એક આવો વ્યક્તિ છે, ભગવાનને સ્વીકારતો જ નથી, કોઈક ભગવાનની વાત કરે એને ખંડન કરી નાખે છે. મહારાજે ભગવાનાનંદ સ્વામીને મોકલ્યા, ભગવદાનંદ સ્વામીને. ભગવદાનંદ સ્વામી સાથે ત્રણ દિવસ, આખો દિવસ આખી રાત, ત્રણ દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. ત્યારે માણ માણ એને સ્વીકાર્યું, કેમ કે તો ભગવાનનો મોકલેલા સંત હતા. ભગવાનના મોકલેલા સંત હતા, એના પ્રભાવે આટલા શાસ્ત્રની વાતો કરી, આટલા પુરાવાઓ આપ્યા, આટલા પ્રમાણો આપ્યા. ત્યાર પછી એ વ્યક્તિના મનમાં ભગવાનનો, ભગવાનપણાનો ભાવ પ્રગટ થયો, અને પછી તો મહામુક્ત થયા પાછા. પણ કહેવાનું શું? સંઘની અસર. અક્ષરધામના મુક્તને પણ થાય તો બીજાની શું વાત કરવી? એટલા માટે એક જ રસ્તો છે, કુસંગીનો સર્વથા ત્યાગ. બધી સ્ત્રીઓમાં એટલી કળા તો હોય જ છે કે પુરુષને વશ કરી લે. તેથી જ તે પુરુષ પોતાના માતા પિતાને ક્યારેય રાખતા નથી, અને માતા પિતાનો પક્ષ પણ રાખી શકતા નથી. સહુને પોતાના સ્વાર્થમાં જ સુખ છે. જ્ઞાની હોય કે અજ્ઞાની, બધા સ્વાર્થના જ ભૂખ્યા છે. સુર નર મુનિ સબ કે હરી તે સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતે. આ જગતમાં સૌથી મોટી આગ છે સ્વાર્થની. અનેક પ્રકારની બીજી પરોક્ષ વાતો છે, પોતાનો સ્વાર્થ દેખાવા દે નહીં. કારણ કે જો પોતાનો સ્વાર્થ જાહેર થઈ જાય તો પછી ક્યારેય તેની સાથે હેતપ્રીત રાખે નહીં. શ્રીજી મહારાજને જે વાત કહેવી છે બહુ સરસ વાત છે. વૈષ્ણવો સાથે મહારાજ વાત કરે છે. મહારાજનો આશય એટલો જ છે, વ્યાસજીના વચનને અનુસારે જે મત પ્રવર્ત્યા એ બધા મત અમને માન્ય છે, એ સિવાયના જે મત છે એમને માન્ય નથી. બીજી વાત મહારાજને કરવી છે કે અત્યારે એટલા બધા મત મતાંતરો, એટલા બધા આચાર્યો, એટલી બધી જુદી જુદી વાતો થઈ રહી છે, પણ એમાં જે સાચા સંત દ્વારા પ્રગટ થયેલી વાત હોય, કેવા સંત હોય એની બધી વાત આવશે.
આ સ્વાર્થની વાત કરતાં કરતાં મહારાજ આગળ કહેશે હમણાં, બુદ્ધિમાન માણસ હોય તે તો પોતાને અત્યંત નિસ્પૃહી કહી દેખાડીને પોતાનો સ્વાર્થ કળાવવા દે નહીં. એક તો કપટી હોય અને એમાં પાછો બુદ્ધિશાળી હોય. વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કેવી રીતે ઓળખાય? એને ઓળખવો અતિ અઘરો છે. જો તેનો સ્વાર્થ બીજાને કળાઈ આવે તો પછી તેનો કોઈ વિશ્વાસ કરે નહીં. આવા જે સ્વાર્થી હોય છે તેને સમગ્ર જગતમાં કોઈ ગુરુ માનીને પૂજતા નથી. ગુરુમાં તો એવી અપાર બુદ્ધિ હોવી જોઈએ કે કોઈ તેનો પાર ન પામે. જો ગુરુનું ગુજરાન ભગવાનમાં જ રહેલું હોય તો તેમાં અપાર લોકોનું કલ્યાણ થાય છે. જગતમાં બધા જ ગુરુ એક સરખા હોતા નથી, જે જેવા હોય તે અંતે દેખાઈ આવે છે. સાચા ગુરુ સદગુરુ કેવા હોય એની વાત હવે મહારાજ કહે છે. અને સદગુરુ થકી જીવનું કલ્યાણ થાય છે અને કાં તો ભગવાન વળે તો જીવનું કલ્યાણ થાય છે. પ્રતાપી ગુરુ પોતાનો પ્રતાપ દેખાડે છે અને જેમાં પ્રતાપ ન હોય તેવા ગુરુ લોકોને ગમતા નથી. કેટલાક ગુરુઓ તો એવા હોય છે કે પોતે પોતાનો મોક્ષ કરવા માટે શુદ્ધપણે ધર્મ પાળતા હોય છે. કેટલાક ગુરુ એવા હોય છે કે પોતે પોતાનો મોક્ષ કરવા શુદ્ધપણે ધર્મને પાળતા હોય છે. ધર્મ પાળે અને બીજા પાસે પડાવે, ભક્તિ કરે અને બીજા પાસે કરાવે. એકાંતિક સત્પુરુષના લક્ષણો. હમણાં બાળકોની શિબિરમાં સત્પુરુષ ઇઝ વિઝન અવર મિશન એટલી સરસ વાત હતી. સત્પુરુષ ઇઝ લિવિંગ એન્ડ લીડિંગ ધ સોસાયટી બાય એક્ઝામ્પલ. ધ બેસ્ટ લીડરશીપ ક્લાસીસ ઇન ધ વર્લ્ડ અત્યારે આ રીતે ચાલી રહ્યા છે. સત્પુરુષો એ આ જગતના સૌથી સાચા લીડર છે. પોતે પોતાના જીવનમાં અપનાવે છે અને પછી બીજાને પ્રેરિત કરે છે. કેવી સરસ મહારાજ વાત કરે છે, જુઓ, પોતે ધર્મ પાળે છે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણે જોઈએ, નાનામાં નાની પોતું મારવા જેવી વાત હોય, કોઈ જમીને ઊભા થાય ત્યાં પોતું મારવાનું હોય તો પણ એટલી સાવધાની રાખી કે એઠા ઉપર પગ ન પડી જાય. બાકી ઘણીક વાર માણસ મોટા થઈ જાય ને પછી આ ધર્મ નિયમ એટલા ગૌણ થઈ જાય, એટલા બધા ગૌણ થઈ જાય. આ તો શાસ્ત્રમાં લખ્યું છે, જોયું છે. એવું એઠા ચોખાની વાત તો જુદી. સારા મોટા કહેવાતા સાધુઓ સ્ત્રીઓ સાથે વાતો કરવા લાગ્યા, ભાઈ હવે તો કલ્યાણ બધાનું કરવાનું છે ને, આ બધી વાતો છે નાના માટે છે. આમ માનીને નાના સમાજને ધર્મ નિયમ પાળવા એ કાયદો બની જાય અને મોટા વ્યક્તિએ ધર્મ નિયમ લોપવા એ કાયદો બની જાય. આવું ચિત્ર આજે સમાજમાં જાહેરમાં તમે ઘણી જગ્યાએ જોતા હશો. ત્યારે આપણે ભાગ્યશાળી પૂજ્યપાદ ગુરુજીનું જીવન આપણે આજે પણ જોઈ શકીએ, સોનાના દોરા જેવું જીવન છે. 30 વર્ષ પહેલાં એમની સાધુતા, એમના ધર્મ નિયમ, એમનું આચરણ જેણે જોયું હોય ને, આજે 3 દાયકા પછી જે જોનારા ભક્તો છે ને, હજારોની સંખ્યામાં, એ જ વાણી, એ જ વર્તન, એ જ વ્યવહાર, એટલો જ પ્રેમ, એટલો જ સદભાવ, આનાથી બીજા મોટા સત્પુરુષ આપણને ક્યાં મળે? બીજો કોઈ ધર્મ રાખે કે ન રાખે તેના ઉપર દ્વેષ ન રાખે, પોતે ધર્મ પાળે. કોઈક ન પાળી શકતો હોય એના ઉપર દયા રાખે પણ દ્વેષ ન રાખે. કેવું સરસ વાત આવે. જે લોકો પ્રેમથી આવીને તેમને જાણે છે તેઓનું પણ અને બીજા લોકોનું પણ તે કલ્યાણ ચાહે છે. જે કોઈ મનુષ્ય પોતાનું ખરાબ કરતો હોય તો પણ તેનું હિત વિચારતા હોય તેવા ગુરુ ભગવાનને અત્યંત પ્રિય લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના 12મા અધ્યાયમાં અનપેક્ષઃ સુચિરદક્ષઃ ઉદાસીન ગતવ્યથઃ સર્વારંભ પરિત્યાગી ભક્તિમાન મે પ્રિયો નરઃ, મને અત્યંત પ્રિય છે. ભાગવતજીમાં પણ પરમ ભાગવત સંતના લક્ષણ કહ્યા, અનપેક્ષઃ, કેવળ ને કેવળ જીવનું કલ્યાણ થાય એના સિવાય બીજી કોઈ અપેક્ષા ન રાખે. સુચિહી, ધર્મ નિયમમાં અતિ દ્રઢ હોય, આંતર અને બાહ્ય સૂચિને ધારનારા હોય, કેવા શાસ્ત્રોમાં લક્ષણો લખ્યા, એવા લક્ષણે યુક્ત એવા સદગુરુ ભગવાનને અત્યંત પ્રિય છે. એવા સદગુરુ એ ભગવાનનું પ્રતિબિંબ છે. એવા સદગુરુ ભગવાનની જેમ અનંત કોટી જીવોનું કલ્યાણ કરનારા છે. અને
અને વારંવાર ભગવાન તેને પોતાની પાસે દેખતા હોય છે, એટલે કે વારંવાર ભગવાન તેની સામે કૃપાદૃષ્ટિ કરતા હોય છે. અરે ખરેખર જે ભગવત પ્રેમી હોય તેની નિષ્કપટતાને દેખીને ભગવાન તેની પાસે રહે છે, ભગવાનની પાસે જાય છે, ભગવાનની પાછળ ચાલે છે. ભાગવતજીમાં લખ્યું, અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયે એત્યંઘ્રી રેણુભિ. આવા સાચા સંત હોય, આવા વર્તમાનધારી સંત હોય એની પાછળ પાછળ ભગવાન ચાલે છે. શા માટે? એવા સંતના ચરણના રજને, ઉડતી રજ હોય ચરણમાંથી ઉડતી રજ, એ ભગવાન એમ માને મારા મસ્તક ઉપર પડે તો હું પવિત્ર થઈશ. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, આવી ભગવત સ્વરૂપની નિષ્ઠા જેના હૃદયમાં છે એવા સાધુના ચરણની રજને તો અમે માથે ચડાવીએ છીએ. કેટલો મહિમા છે દાદા સંતનો! ભગવાન કરતાં વધારે મહિમા છે ને. બસ સાચા સંત મળી જાય ને પછી એને પકડી લઈએ, એ સંત કહેમ કરવા લાગીએ, મંડી પડીએ ને તો કરોડ જન્મની કસર આને આ જન્મે ટળી જાય. અને જે લોકોને ઠગવા માટે પ્રેમી બન્યો હોય તેનાથી તો ભગવાન દૂર રહે છે. નિષ્કપટપણું, નિર્દંભપણું, મનની કુટિલતાનો સર્વથા ત્યાગ, ઈર્ષ્યા મત્સર માનથી રહિતપણું, ધર્મયુક્તપણું, ક્લેશે રહિતપણું, નિષ્કામીપણું, નિર્માનીપણું, નિર્લોભીપણું, નિસ્પૃહીપણું, નિસ્વાદીપણું, એ બધા સદગુણો સાચા સંતના ચિહ્ન છે. આવા સંતોના વચનમાં જે રહે શ્રીહરિ તેનો મોક્ષ કરે છે. લો આવા સાધુ મળે ને જીગર ભગત, પછી એકાદશી હોય, ભક્તો સેવા કરીને થાક્યા હોય, સત્સંગમાં દાખલા છે ને કેટલા બધા, પ્રસાદીના લાડવા જમાડી દે ને તો પણ એ ધામમાં લઈ જાય, પાંચ ખાસડા મારે ને તો પણ ધામમાં લઈ જાય. એ વર્તમાન પાંચ રે પડાવે શુદ્ધ કરે રે, પાંચ વર્તમાન જીવ પાસે આગ્રહ કરાવીને પડાવતા હોય. સાચા સંત એ માં છે. દીકરો ગંદો થાય ને ત્યારે બાપ એનો ગંદવાડ સાફ નથી કરતા. કોઈ માં હોય ને તો દીકરાને નવરાવે, ધોરાવે, સાફ કરે, સારા કપડાં પહેરાવે, ત્યાર પછી બાપ ખોળામાં બેસાડે છે, ત્યાર પછી બાપા રમાડે છે. એમ ભગવાન પિતાના સ્થાને છે અને સાચા સંત એ માતાના સ્થાને છે. ગંદા ઘેલા મેલા જીવને જગતની માયામાંથી કાઢવા માટે સંત સમાન બીજું કોઈ નથી. હમણાં જ ભક્ત ચિંતામણીની કથામાં ગુરુજીએ વાત સરસ કરી હતી, ભગવાન માયા રચે છે અને જીવને ફસાવે છે. ભગવાન માયાની રચના કરી જીવને ફસાવે છે કે જીવ મારા સુધી આવવો જ ન જોઈએ, અને સંત તો જીવને ભગવાનની ઓળખાણ કરાવી અને માયામાંથી બચાવે છે. ભગવાન માયામાં ફસાવે છે અને સંત માયામાંથી બચાવે છે. અને તેમાં રહેલા મોક્ષકારી ગુણોને જાણીને તેના ઉપર અત્યંત પ્રસન્ન થાય છે. મોક્ષકારી એક ગુણ હોય તો મનુષ્યનો ઉદ્ધાર થાય છે. કલ્યાણ, મોક્ષ, ધામ વગેરે બધું કહેવાય, ખાલી શબ્દ જુદા જુદા છે. સહુનું કારણ મુખ્ય ભગવાન છે. જ્યાં શુદ્ધ ધર્મ હોય ત્યાં ભગવાન રહેતા હોય છે. ભગવાનનું ક્યારે ને કેમ દૂરપણું હોય છે, ક્યારે કેમ નજીકપણું હોય છે, તો બધી બાબતને જ્ઞાની ગુરુ જાણતા હોય છે. દૂરપણું કે નજીકપણું એ તો ભક્તની ભાવનાના આધારે છે. એ દૂરી જનિયાને દૂર ઘણા છોરે, પ્રેમી તે જનના પ્રાણ છો, જે રે તમે હરે હયાના હાર છો. ઉપનિષદમાં વેદોમાં લખ્યું, તદ્દૂરે તદવદંતિ કે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. કેવી સરસ ભગવાનની વાત! આપણો જે મંત્ર છે ને સ્વામિનારાયણ, એનો પણ મૂળ ભાવાર્થ એવો છે, ભગવાન જીવ પ્રાણી માત્રના અંતરમાં પણ રહ્યા છે અને જીવ પ્રાણી માત્રની બહાર રહીને ધારણ કરનારા પણ છે. કોનાથી નજીક છે, કોનાથી દૂર છે,
અરે વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, એક લાખ ગાવ દૂર છે છતાં ભગવાનથી સમીપ છે. અરે વચનામૃતમાં મહારાજ ત્યાં સુધી બોલ્યા, નરકમાં જાય એવું કર્મ કર્યું હોય. કેવું દાદા? નરકમાં જાય એવું કર્મ કર્યું હોય પણ ભગવાનને ભગવાનના સંતનો રાજીપો જો મળી જાય ને તો આને આ જન્મે નરકની જગ્યાએ અક્ષરધામમાં પહોંચી જાય. મધ્યનો 28મું, મહારાજ કે મૃત્યુલોકમાં રહ્યો છે છતાં અક્ષરધામમાં છે, ભગવાનને સમીપે છે. કોણ નજીક, કોણ દૂર, કોણ સન્મુખ, કોણ વિમુખ, આ ઝઘડા આ લોકના એટલા મોટા છે. ખરેખર આ ઝઘડાનો સાર એટલો જ છે, સાંભળો. દૂર નિકટ હે ભક્ત કે ભાવા, ભાવતે સે આવત હિ દેખાવા. નિકટ દેખાવો ન દેખાવો કબ હું, નિકટ તો હું હરિકો દેખત દિલ હું. ભક્તની ભાવના છે, અર્થાત ભાવનાને લઈને ભગવાન દૂર અને નજીક થાય છે. જેનો સાચો ભાવ છે એનાથી નજીક છે, જેનો ખોટો ભાવ છે એનાથી ભગવાન દૂર છે. જેવી ભાવના હોય તેવા ભગવાન દૂર કે નજીક દેખાઈ આવે છે. ક્યારે નજીક દેખાય કે ક્યારે ના દેખાય તો પણ પોતાના દિલમાં શ્રીહરિને નજીક જ દેખે છે. તેની નજીક શ્રીહરિનો વાસ હોય છે. જે પ્રેમીદાસ છે તે એવું જાણે છે, જેને જેવી સમજણ હોય તેને તેવું સુખ મળે છે અને શ્રીહરિનું જ્ઞાન પણ એવું જ થાય છે. ભગવાન ભાવનાને વશ છે. કોને વશ છે? સાચો ભાવ હોય ને તો નરકમાં જાય એવું કર્મ હોય ને તો પણ એ ભગવાન સુધી પહોંચી જાય છે. અને ભાવ જો મલિન હોય ને, કોઈ બહુ સરસ, દાદા કેવું સરસ કાવ્ય લખ્યું છે, મને આખી કવિતા નથી આવડતી પણ એનો ભાવ આવડે છે, સાંભળો. ચાલાકીથી, ચાલાકીથી કદાચ આ લોકને તમે છેતરી શકશો, ભગવાનને નહીં. ભગવાન તો ચાલાકીથી નહીં, તમારી દાનત પ્રમાણે ફળ આપશે. એટલું ગજબ લખ્યું છે આ કાવ્ય, ઉર્દુમાં છે, ઉર્દુના કોઈ સૂફી સંતે લખ્યું છે કે ભગવાન ગલતી ભૂલને માફ કરશે, ગલત ઈરાદે કો કભી નહીં બક્ષતે. આજે માણસના કર્મ સારા દેખાતા હોય પણ અંદરનો આશય એટલો મલિન થઈ ગયો છે ને, અંદર એવા કોવાઈ ગયા છે ને કર્મ માણસના. પેલી વાત હતી ને આપણે, કેવી સરસ, કર્મ જ હોય કાળા તો શું કરે પછી માળા. માણસ સત્સંગમાં આવી લસણ છોડી દે છે પણ સત્સંગમાં આવ્યા પછી પણ લખણ છોડતો નથી. સંતોની વાત સાંભળી ડુંગળી છોડી દે છે પણ સંતોની વાત સાંભળી ડખા નથી છોડતો. પ્રશ્ન એટલો જ છે ને, ભગવાન તો ભાવને વશ છે. જેની જેવી સમજણ હોય એવી રીતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. મનુષ્યની સમજણ જુદી જુદી હોય છે, સહુને પોતાની સમજણ જ ગમે છે. લો, ફરીવાર મૂળજી ભગતની વાત મને યાદ આવે. કેવી સરસ ભગતે અનુભવની વાત કરી. 35-35 વર્ષથી સમયના રંગ તરંગ જોનારા હરિભક્તે મને કહ્યું કે સ્વામી, ઇન્ડિયામાં મોટા મોટા સમયાઓ જોયા પણ પાંચક જણા મહિમાવાળા હોય બાકી બધા મહિમા વિનાના, બે જણા સમજણવાળા હોય તો 12 જણા સમજણ વિનાના, અને પછી જે ડખાઓ થાય, ગરમા ગરમી થાય, અફડાતફડી થાય. આ લોયાધામ પરિવારના સમયમાં લંડનના ભક્તો હતા, અમેરિકાના હતા, કેનેડાના હતા, બાળકો હતા, બહેનો હતા, વડીલો હતા, યુવાનો હતા, પણ બધામાં એક સરખો મહિમા, એક સરખી સમજણ દેખાઈ આવે. હા, આપણે વારંવાર સાંભળીએ છીએ આ સત્સંગ સમજણનો છે. ફરીવાર આ 3 વાત રિપીટ કરું છું. સત્સંગ પ્રગટનો છે. આ સત્સંગમાં ભગવાન પ્રગટ દેખાય, સંત ભક્ત પ્રગટ દેખાય તો સમજો કલ્યાણ થઈ ગયું. સત્સંગ પ્રગટનો છે, સત્સંગ સમજણનો છે અને સત્સંગ રોકવા ટોકવાનો છે. આ 3 વસ્તુ જ્યાં દેખાય ત્યાં સાચો સત્સંગ માનવો, બાકી બધી જગ્યાએ હાથ જોડીને દૂર થઈ જવું. પ્રગટ, સંત ભક્તમાં પ્રગટ ભાવ હોય, મૂર્તિમાં પ્રગટ ભાવ હોય, સમજણ હોય, રોકવા ટોકવાનું હોય ત્યાં સમજો સત્સંગ રહે છે. આ 3 વસ્તુ જ્યાં નથી ત્યાં સત્સંગની વાતો છે પણ વાસ્તવિકતામાં મીંડું છે. દરેકને પોતાની સમજણ ગમે છે. શાસ્ત્રનો મત પણ એક સરખો નથી હોતો. જેવો સમય હોય તે પ્રમાણે શાસ્ત્રને સમજવા પડે છે. એટલા માટે સંત મળે ત્યારે શાસ્ત્ર સમજાય છે.
જ્ઞાનીની જેવી રુચિ હોય તેવા વચનને તે શાસ્ત્રમાંથી સ્વીકારે છે. અને ઉદ્ધવ સ્વામીનો મત, એટલે કે રામાનંદ સ્વામીનો મત, તેમને અત્યંત પ્રિય છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર સાધન રાખવા એ ઉદ્ધવ સ્વામીનો મત છે. કયા ચાર સાધન? ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર આપી સૌથી વધારેમાં વધારે આ કાર્ય કર્યું છે. સંતો કીર્તન ગાતા હતા, એવી સરસ મજાની કીર્તન ભક્તિ થઈ અને મહારાજે વચ્ચે વાત કરી. મહારાજે કહ્યું, સંતો તમે સારું ગાયન શીખો, સારું વાદન શીખો, આ બધી કળા શીખો, પણ એમાં અમારો એટલો રાજીપો નહીં. શીખવા જેવી કળા તો એકાંતિકપણું છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર સાધન સિદ્ધ કરે એના જેવી કળા બીજી કોઈ કળા નથી. એના માટે તો મહારાજે આ દાખલો કર્યો, એકાંતિક ધર્મની સ્થાપના કરી. ત્યાગીઓ એ સ્ત્રી અને ધનનો સર્વથા ત્યાગ રાખવો, આવી યથાર્થ શુદ્ધ રીત શાસ્ત્રમાં જેવી રીતે કહી છે તેવી શુદ્ધ રીત આ ઉદ્ધવ સંપ્રદાયમાં દેખાય છે. બીજા મતોમાં તો પ્રાયઃ માયાએ પ્રવેશ કર્યો છે. કોઈને પણ કોઈનો અભાવ આવતો નથી. લો, પોતપોતાના મત અનુસારે સૌ ગુજરાન કરે છે. બધાને સ્ત્રી અને ધન પ્યારા લાગે છે. ધન અને સ્ત્રી પુષ્કળ પ્રમાણમાં મળે એને જ લોકો મોક્ષ માને છે. ઉદર તૃપ્તિ થવી તે જ મોક્ષનું ફળ છે આવું બોલે છે. અત્યારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખનારા બહુ થોડા રહ્યા છે. ધન અને સ્ત્રીના મતવાલા જ છે જાજા. અને જે ધન અને સ્ત્રીના ત્યાગી છે તેનો પ્રતિદિન દ્રોહ કરનારા છે. ત્યાગી થઈને ધન અને સ્ત્રીને રાખે છે તે તો ભગવાનના ચરણથી વિમુખ છે. ધન અરુત્રિય જે ત્યાગી હોય કે રખત ભયેવું, હરિપદ વિમુખ હિતે વર્ણાશ્રમ કે મલ કહત. ભગવાનના ચરણથી વિમુખ છે, વર્ણ આશ્રમના મળ સમાન છે. ત્યાગીની પરંપરામાં જેણે ધનનો સ્ત્રીનો ત્યાગ કર્યો હોય અને ભગવાનના ચરણમાં જેને ભક્તિ હોય અને જેણે કેફ અને બધા વ્યસનનો સર્વ પ્રકારે ત્યાગ કર્યો હોય તેઓ ત્યાગી સંપ્રદાયના છે એમ સમજવું. લો કેવી સરસ મજાની વાત. ધન સ્ત્રીનો ત્યાગ રાખતા હોય, વ્યસન માત્રનો ત્યાગ કર્યો હોય, એક ભગવાનના ચરણને વિશે ભક્તિવાળા હોય એવા સાચા સંત છે અને એવા સંતથી જીવનું કલ્યાણ છે. પરમ વૈષ્ણવ જેઠાભાઈને ઝીંઝરગામની ભાગોળમાં શ્રીજી મહારાજે કલ્યાણની, મોક્ષની આ રહસ્યની વાત કરી. મોક્ષનું રહસ્ય છે આ. મોક્ષનું રહસ્ય જ્યાં સુધી નથી પકડાતું ત્યાં સુધી બધા લોકો ગમે એટલી દોટ મૂકે, આપણા ટ્રામના ઘોડા, ઘાંચીનો બળદ. જૂના સમયમાં અંગ્રેજે ટ્રામ ચાલુ કરી, એમાં ઘોડા હોય, ઘોડાની આંખે ડબલા બાંધી દે એટલે ઘોડાને આગળનું જ દેખાય, આસપાસનું કશું દેખાય, એટલે ચાલ્યા જ જાય, ચાલ્યા જ જાય, ગોળ ગોળ ફેર્યા કરે. ઘાંચીનો બળદ એ ગમે એટલો ચાલે, ગમે એટલો ચાલે, પણ ક્યાં પહોંચે? ત્યાંનો ત્યાં. આવી દશા ધર્મજગતની અત્યારે બહુધા થતી જાય છે. ત્યારે શ્રીજી મહારાજે સૌથી મોટું ક્રાંતિકારી કામ એ કર્યું, એકાંતિક સંત, એકાંતિક હરિભક્તની આખી ફોજ ઊભી કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં વ્યાસના વચનો પ્રમાણેના સંપ્રદાયને અને ઉદ્ધવ મતમાં પોતાની રૂચિને શ્રીહરિએ કહી એ નામે 26મો તરંગ પૂરો થયો. બોલો ઘનશ્યામ મહારાજની.